अब जो ही सको मारू माथु ऊपर नहीं अटकू मित्रों एटली मित्रों नीचे पौराणिक जगह है अने अहीं गेंद आवी जाय छे मित्रों તો આ છે મિત્રો જે તમે સમાધિની બાપુ એ વાત કરી છે કે જીવન સમાધિ લીધેલી છે અહીં સંગીતભાઈ અહીંયા આવો તો ખરા તમને શું થાય ભાઈ આવો તો ખરા અહીંયા બધી જૂનું છે એટલે હવે આપણે આપ જોઈ શકો છો મિત્રો કે તેલંગાણા દૂરથી એટલા દૂરથી ગુરુ ગોરખનાથ ની ગુફા જોવા માટે મિત્રો આવ્યા છે ગુરુ ગોરખનાથ ની ગુફા અને પ્રાચીન મંદિર છે તો ચાલો મિત્રો બધે વસ્તુ તમને અંદર જઈને બતાવીએ કેટલા વર્ષ જૂનું છે કોણ અત્યારે અહીં રહે છે શું શું જોવા લાયક વસ્તુ છે અને પુરાતત્વ ખાતામાં કેટલી વસ્તુ આપણે બતાવીએ છીએ તો આપણી સાથે છે બાપુ મહંતશ્રી તો બાપુને આપણે બે મિનિટ બોલાવીએ બાપુનું નામ જાણીએ બાપુ વિશે થોડીક વિગત લઈએ અને અંદર બાપુને લઈ જઈએ ત્યારબાદ આપણે જાણીએ બાપુ કેટલા વર્ષ જૂની જગ્યા આ દ્રૌપદી યુગ ટાઈમ ની આ જગ્યા છે દ્રૌપદી યુગની અંદર ગુરુ ગોરખનાથે બેસીને તપસ્યા કરી હતી એટલે પહેલા જંગલ હતું ઈબાટા ગામનું નામ ગોરખમઠી કહેવામાં આવે છે અને સોમનાથથી 14 કિલોમીટર આવેલું છે 151માંથી એક જ આ મઠી છે કે જેને ગોરખમઠી કહેવામાં આવે છે તો ચાલો આપણે અંદર જઈને ગુરુ ગોરખનાથના દર્શન કરીએ બહુ જ ઐતિહાસિક અને પ્રાચીન જગ્યા જોવા લાયક છે ચાલો ચાલો જોઈ શકો છો મિત્રો કે અંદર આવતા જ તમને ખૂબ જ પૌરાણિક વસ્તુ લાગશે કોઈ વસ્તુ અત્યારનું કોઈ બાંધકામ નથી તમે જોઈ શકો છો પથ્થર અને લાકડાથી માંડી અને બધી વસ્તુઓ છે એ મિત્રો એકદમ પૌરાણિક છે અને જે શરૂઆતથી તમને જે આ રાજા રજવાડા મહેલ ટાઈપ દેખાય છે બાપુ આ દ્રૌપદી યુગથી છે ને આ દ્રૌપદી યુગ આયના મહંત મકાન છે કે એ સમયમાં આયના મહંત ત્યાં બાર ગામની જાગીર હતી ને બહુ ઐતિહાસિક છે આ જોવા લાયક અને પહેલાંની પાયડા ઘરટી છે કે જેની અંદર બાર ગામના દૈણા દડા હતા એ પણ આપણે જોશું જઈને અંદર તો બાપુ આપણે પૌરાણિક પાડાઘંટી પણ છે કે ત્યારે જ્યાં જે સમયે દ્રૌપદી યુગમાં અહીં લોકો રહેતા અને દણા દળાવતા તો તે સમયમાં કેવી ઘંટી હતી તે અત્યારના સમયમાં આપણે ક્યારેય નહીં જોયું અત્યારે તો ઇલેક્ટ્રિક ઘંટીઓ આવી ગઈ છે તો તે પણ જોવા લાયક છે તો મિત્રો તમને આનું એડ્રેસ અમે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું તો ચાલો વિડીયોમાં બની જાય પાછળ મિત્રો તમે જોઈ શકો છો તે અલગ અલગ 12 મહંતો જે થઈ ગયા છે મિત્રો તેની મિત્રો અલગ અલગ નાની નાની જે બનાવેલો મંદિર ટાઈપ છે મિત્રો જોઈ શકો છો અને અહીં આવ્યા પછી એક અલૌકિક ખુશીનો મિત્રો આનંદ થાય છે કે એકદમ બધી બાંધકામ જે ઝીણવટ પૂરી કારીગરી આપ જોઈ શકો છો મિત્રો અત્યારે આવી કારીગરી જોવા ન મળે તો ચાલો આપણે બાપુ સાથે જઈએ અને ગુરુ ગોરખનાથની ગુફા પણ જોઈએ અને તમને પાડાઘંટી પણ બતાવીએ તો વિડીયો મિત્રો તમને જરા પણ જો પસંદ આવતો હોય તો તાત્કાલિક વિડીયોને શેર કરો અને અમારી ગાંધીગીરી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો ગુજરાતીમાં લખેલ છે નીચે અંગ્રેજીમાં લખેલી છે અને આ તે જગ્યા છે ઉપર લખેલું છે જય ગુરુ ગોરખનાથજી અને આપણી સાથે છે બાપુ બાપુ તમારું પૂરું નામ શું મારું પૂરું નામ છે રાજેશનાથજી ધ્યાનેશનાથજી અને આ જગ્યામાં હું પૂજારી તરીકે સેવા આપું છું અત્યારે હાલમાં મહંત તરીકે મહેશનાથજી બિરાજમાન છે તો કઈ વાત છે ખુશીની વસ્તુ છે કે આપણે આ પૌરાણિક જગ્યાએ આવી તો ગયા છે પણ ઘણી ઘણી જે વખત એવું થાય છે કે પૌરાણિક જગ્યાએ આપણે આવી જઈએ છે તો આપણે એના ઇતિહાસ વિશે કંઈ જાણતા નથી પણ અત્યારે આપણે બાપુ મળી ગયા છે તો આપણા માટે ખૂબ ખુશીની વસ્તુ છે તો બાપુ સાથે આપણે મળી અને પૂરા આખા મંદિરની અને ગુફાની પરિક્રમા કરીએ તો વ્લોગમાં બની રહેજો કન્ટિન્યુ તો અત્યારે આપણે આવી ગયા છે એક મંદિરે અને ગુરુ ગોરખનાથની જગ્યા છે તો બાપુ પાસેથી જ એની ઇતિહાસ સાંભળીએ આપણે અહીંયા ગુરુ ગોરખનાથે દ્વાપર યુગની અંદર તપસ્યા કરી હતી અને ત્યાંનો આ ધૂણો અને અખંડ જો ચાલે છે ગુરુ ગોરખનાથે અહીંયા ધૂણો દેખાયો હતો એટલે આ ગામનું નામ ગોરખમઠી કહેવામાં આવે છે એના પછી આપણે જઈએ તો ગુરુ ગોરખનાથે દ્વાપર યુગની અંદર 12 વર્ષ તપસ્યા કરી હતી એ આપણે ગુફાની અંદર જાણવું છે કે સરસ્વતી નદીના કિનારે આવેલી આ સરસ્વતી નદીની કિનારે આવેલી એ પહેલાં આપણે મહંતશ્રી મેળનાથજી બાપુના દર્શન કરશું કે ગાય પુત્રો અને મેળનાથજી બાપુની જીવિત સમાધિ પણ આ જગ્યાની અંદર આવે છે ખૂબ ખૂબ સરસ વાત કરી છે બાપુ એ તો જોઈ શકો છો મિત્રો ગુરુ ગોરખનાથની જગ્યા મિત્રો અંદર જોઈ શકો છો મિત્રો આપણે દર્શન તમને બધા દર્શન કરી લો મિત્રો આવા દર્શનના મિત્રો ભાગ ક્યારેક જ મળે છે અંદરથી આપણે કેમેરાના માધ્યમથી તમને બતાવી મિત્રો ગુરુ
અને શ્રી મેળનાથજી બાપુની જીવન સમાધિ છે, તો બાપુ પાસેથી જાણીએ કે જીવન સમાધિ શું માટે કહેવામાં આવે. એ સમાધિ માટે કહેવામાં આવે છે કે મહંશ્રી મેળનાથજી બાપુ પહેલા જે જગ્યાને સ્થાપિત હતા કે જેની આ જગ્યા ગોરખમઠી સ્થાપ્યું હતું એને પોતાને જીવિત સમાધિ લીધેલી હતી, અને ગાય અને કૂતરો અને મેળનાથજી બાપુની જીવિત સમાધિ છે. અને અત્યારે પણ આ જગાની અંદર ગાયો છે તો એના દૂધની છાશ કરવામાં નથી આવતી, અને આ મેળનાથજી બાપુ આજે પણ એના દર્શન કરવા આવ્યું તો બાજુમાં ગામ આવેલું છે હીરાકોટ, ત્યાં પણ એની જીવિત સમાધિ દર્શન દીધેલા છે. એના પછી આપણે જવાનું છે અંદર. અંદર જાઓ તો સરસ્વતી નદીને કિનારે ગોરક્ષનાથની મૂર્તિ આવેલી છે ગુફાની અંદર, ગણપતિ અન્નપૂર્ણાદેવી નાગર 25 પગથિયા નીચે તમે જઈઓ. બરાબર. અહીં મિત્રો જીવન સમાધિ લીધેલી છે, તમે જોઈ શકો છો, અને આવું કંઈક ટાઈપનું આ મંદિર છે મિત્રો. તો હવે આપણે ગોરખનાથની ગુફા છે તે અંદર આવેલી છે ત્યાં જઈએ. હેલો ગાઈસ, તો જોઈ શકો છો કે આપણે બાપુએ ઘણી બધી માહિતી આપી છે, અને હજી આપણે બધી માહિતી આપવાની છે, હજી બધી તો ઘણી બધી વસ્તુઓ જોવાની છે. તો વ્લોગ અધૂરો મૂકીને ક્યાંય જશો નહીં મિત્રો, તમને મેળનાથજી બાપુની જીવન સમાધિ બતાવી. તો હવે મારી પાછળ છે શ્રી ગુરુ ગોરખનાથની ગુફા, જે કેટલા પગથિયા નીચે છે બાપુ? 25 પગથિયા. સરસ્વતી નદીના કિનારે ગુરુ ગોરખનાથે તપસ્યા કરી છે. બહુ જ ઐતિહાસિક અને બહુ જ પ્રાચીન મૂર્તિ આવેલી છે ગુરુ ગોરખનાથ. ગુરુ ગોરખનાથજી છે, ગણપતિ છે, અન્નપૂર્ણાદેવી છે, ને નાગાર્જુન છે. એને ગુરુ ગોરખનાથે સરસ્વતી નદીના કિનારે તપસ્યા કરી છે. તો ચાલો આપણે ગુફાની અંદર જઈને ગુરુ ગોરખનાથના દર્શન કરીએ. તો ચાલો આપણે દર્શન માટે જઈએ. નીચે નમીને જવું પડશે મિત્રો, ને એકદમ નીચે આવેલી છે આ ગુફા. જોઈ શકો છો બાપુએ જે આપણે પગથિયા કીધા છે તે પગથિયા આપણે ગણી અને નીચે જઈએ છીએ. અમારા અંકિતભાઈ છે જે અત્યારે શૂટિંગ ઉતારી રહ્યા છે, એ પણ અમારી પાછળ આવી રહ્યા છે ધીમે ધીમે. તો હજી મિત્રો નીચે નમવું પડશે. આપ જોઈ શકો છો મિત્રો કે આવી રીતના એકદમ નીચે નીચે જવું પડશે મિત્રો. આપ જોઈ શકો છો મારું માથું ઉપર નથી અડતું મિત્રો, એટલી મિત્રો નીચે પૌરાણિક જગ્યા છે, અને અહીં એન્ડ આવી જાય છે મિત્રો. અત્યારે તમે જોઈ શકો છો અહીં ગુફાનો એન્ડ આવી ગયો છે. અહીં પાણી ભરેલું છે નીચે, અને સામે ગુરુ ગોરખનાથ બિરાજમાન છે, ગણપતિજી બિરાજમાન છે, અને અહીં પાણી ભરેલું છે. જોઈ શકો છો ખૂબ જ જોવાલાયક નજારો છે. અને મારી ઉપર તમે સાઈઝ જોઈ શકો છો મિત્રો, એકદમ નીચે બેસીને અહીં આવવું પડશે મિત્રો, ઉપર વાગી ના જાય. મોરા ધ્યાન રાખજો મિત્રો, તમને બતાવીએ ગુરુ ગોરખનાથ દર્શન કરાવીએ. તો જલ્દી જલ્દી દર્શન કરી લો. ગોરખનાથના દર્શન કર્યા પછી પાછા આપણે રિટર્ન જઈએ છીએ. તમે જોઈ શકો છો કેમેરાના માધ્યમથી ખૂબ જ નીચે છે. દર્શન કર્યા બાદ આપણે પાછા નીચે ઉપર જઈએ. જોઈ શકો છો મિત્રો એકદમ શ્વાસ પણ રૂંધાય એવી જગ્યા છે મિત્રો, ને ધીરે ધીરે આપણે અહીંયા ઊભું થઈ જવાય છે. મારું માથુંમાં એટલું અડે છે. તો પાછા જઈએ. તો હવે આપણે જઈએ છીએ ઉપર. સોમનાથ 14 કિલોમીટર થાય. ખૂબ જ જોવાલાયક હતી મિત્રો ગુરુ ગોરખનાથની ગુફા, અને સાથે ગણપતિજી બિરાજમાન છે. ખૂબ અંદર છે બાપુએ કીધું, જોવા માટે અવશ્ય આવજો એકવાર ગોરખમઢી ગામ, ગુરુ ગોરખનાથની જગ્યા, ત્યાં તમને મહંતશ્રી મળશે. તો તેમની પાસેથી ઇતિહાસ જાણજો, ખૂબ જ જાણવા જેવો છે. અત્યારે આવો ઇતિહાસ કોઈ બતાવતો નથી, તો આપણે આ ગાંડીગીરના માધ્યમથી તમને બતાવીએ છીએ. તો ચાલો બાપુ સાથે મળી અને બીજી વસ્તુ પણ જોઈએ. ચાલો આપણે સરસ્વતી નદીના દર્શન કરીએ, એ પછી આપણે રોડ સાઈડે જઈશું. તો પુરાની ઐતિહાસિક રૂખનું ઝાડું આવ્યું છે કે જ્યાં ગુરુ ગોરખનાથજીએ તપસ્યા કરી હોય ત્યાં જ એને રૂખ કહેવામાં આવે છે, કે આપણે સાધુ સંતો એને ગોરખાંબલી કહે છે. પછી રોડમાંથી જશું તો આપણે રૂખના જ દર્શન કરીએ. હવે પછી આપણે જગ્યા જોવાની છે કે આ ગુરુ ગોરખનાથની જગ્યા સરસ્વતી નદીને કિનારે આવેલી છે, જે ત્રિવેણી સંગમમાં એ નદી જે મળે છે. તો ચાલો તમને એ પણ બતાવીએ. તો અહીં તેનો પણ ઇતિહાસ છે, તમે કેમેરામાં જોઈ શકો છો. પહેલાના સમયમાં જેમ દિવાલો પર છીણીથી લગતા તે રીતના તેનો ઇતિહાસ છે. અને અહીં બે દરવાજા આપેલા છે, અને અહીં આપ જોઈ શકો છો મારી સાથે બીજો ભોયરાનો દરવાજો હતો, એ સમયમાં બંધ કરી દીધો. એ સમયમાં ગઢ જંગલ હતું, ત્યારે સાધુ સંતોને પાણી લેવું તો અહીંથી લઈ લેતા. અહીંયા કોઈ ગુફા છે કોઈરું, હા એ દરવાજો હતો, તમે ગયા હતા નીચેથી? હા બરોબર છે, પણ એ બંધ કરી દીધું. બંધ કરી દીધું, ત્યાંથી સીધા આવતા. હા ઓકે ઓકે. સાધુ સંતો ગુફામાં જ રહેતા, પાણીની જ જરૂર હતી. હા આપ જોઈ શકો છો કે આપણે જે ગુરુ ગોરખનાથની ગુફા જે નીચે જોવામાં આવેલ છે તે ભોયરું અહીંયા ખુલતું હતું, તો ત્યાંથી અંડરગ્રાઉન્ડ
અહીં આવી શકાતું હતું, કેમ કે સાધુ સંતો તો ધ્યાન કરતા હોય, સાધના કરતા હોય તો તેને પાણીની જરૂર પડે, તો તે લોકો અહીં પાણી લેવા આવી શકતા હતા. અને તમે મારી પાછળ જોઈ શકો તો તે આ જ સરસ્વતી નદે પોતે છે જે બાપુ આપણે કહી રહ્યા છે, ને આ જે ત્રિવેણી સંગમમાં મિલન થાય છે. મિલન થાય છે અહીંયાથી આપણે જઈએ તો થોડું આગળ વીર વાંગડાવાળાની જગ્યા આવેલી છે, કે એક સમયમાં એ પહેલાંના વડવેળા એમ કહેતા કે જ્યારે ઉતાસણીની અંદર અહીંયા દાંડિયાર આશ્રમમાં આવતા રમાતો ત્યારે વીર ભાંગડાવાળા ખુદે ગોરખમઢીમાં દાંડિયાર આશ્રમ હતા, એવો પણ એક ઇતિહાસ અહીંયા આપવામાં આવે છે. બરાબર. એક તો ગુરુ ગોરખનાથના દર્શન મિત્રો તમને કરાવ્યા, ત્યારબાદ સરસ્વતી નદીના કિનારે આ મંદિર આવેલું છે તે તમને મિત્રો બતાવ્યું. તો હવે પછી નેક્સ્ટ વસ્તુ હોવાની છે પાડા ઘંટી, જેની વિડીયોની શરૂઆતમાં આપણે વાત કરી હતી કે પાડા ઘંટી કેવી હોય છે. તો ચલો તમને પાડા ઘંટી બતાવીએ. મારી પાછળ બીજા પણ ઘણા ઘણા મંદિરો છે, પણ જે ઐતિહાસિક બધા મંદિરો મહંતો જે અહીંયા થઈ ગયા છે એ બધાના મંદિરો છે. અને આપણી સાથે આવ્યા છે અમારા અક્ષયભાઈ, જેની કાલે આપણે વિડીયોમાં વાત કરી હતી, આપણા અક્ષયભાઈ લાઈફ વ્લોગિંગ. તો તેને મિત્રો ઘણો ઘણો સપોર્ટ કરો. આપણા ગુજરાતી ભાઈ છે, તમે મોટા મોટા યુટ્યુબરને સપોર્ટ કરો છો, નાના યુટ્યુબરને સપોર્ટ નથી કરતા મિત્રો, તો એમને પણ સપોર્ટ કરો, તે પણ આપણી સાથે વિડીયો બનાવવા આવ્યા છે. અને આ અમારા અંકિતભાઈ છે જે હંમેશાની સાથે આપણી સાથે જોડાયેલ છે અને કેમેરામાંથી આપણે ઉતારે છે. તો ચલો તમને બતાવીએ પાડા ઘંટી. તો આપ જોઈ શકો છો મિત્રો કે ફાઇનલી આપણે આવી ગયા છે જે વસ્તુ તમે વાત જોઈ હતી, કેમ કે ઘંટીનું નામ પાડા ઘંટી કહેવામાં આવે તો પાડો એકદમ વિશાળ હોય છે, તો તે લાઈક મને કંઈક લાગે કે એની ઉપરથી નામ પડ્યું હોય છે. ચાલો અંદર જઈને જોઈએ કે પાડા ઘંટી કેવી હોય છે. તો આપ જોઈ શકો છો કે એકદમ મોટી વિશાળ, જે અત્યારે આપણે પેટી ઘંટી અને એવી આવે છે એનો પથ્થર મિત્રો તમે જોઈ શકો છો કે કેટલો મોટો પથ્થર છે મિત્રો. આને પાડા ઘંટી કહેવામાં આવતી છે. બાપુ આ શું છે? બાપુ એ અનાજ ભરવાની કોઠી છે, પેલા અનાજ અમાં ભેગું કરવામાં, પછી અહીંયા દળવામાં, પછી દળવામાં આવતું. અને આપ જોઈ શકો છો અંકિતભાઈ કેમેરાના સામે બતાવો કે તેમનું જે ચક્ર છે મિત્રો આ એકદમ લોખંડનું, એકદમ હેવી. આપ જોઈ શકો છો. તો બાપુ આને કઈ રીતના ફેરવતા, કઈ રીતના એને પાડાથી ચાલતી, પાડા ઘંટી. તો આપ જોઈ શકો છો મિત્રો કે આને પાડા ઘંટી એટલા માટે કહેવામાં આવે છે કે આને એકદમ રાઉન્ડ, અત્યારે તો મિત્રો ઘણા વર્ષો થઈ ગયા છે તો એકદમ જર્જરિત હાલત થઈ ગઈ છે, પણ આ જે સ્ટેન્ડ છે તેને પાડા વડે રાઉન્ડ ઘુમાવવામાં આવતું, જેથી તેમને પાડા ઘંટી મિત્રો કહેવામાં આવે છે. તો આ વસ્તુ ખરેખરમાં મિત્રો અહીંયા ગોરખમઢીમાં જોવા લાયક છે. ગુરુ ગોરખનાથની જગ્યા પછી જે પાડા ઘંટી છે એ ખરેખર એકવાર અવશ્ય જોવાની. તમે જોઈ શકો છો આની સાઈઝ. અને જોઈ શકો છો મિત્રો કે બાપુએ આપણી સાથે મળી અને આપણે આખી ગોરખનાથની જગ્યા બતાવી, ત્યારબાદ આપણે પાટા ઘંટી બતાવી. અને સાઈડમાં તમે જોઈ શકો છો કેટલી મોટી સાઈઝ છે, એમાં અનાજ ભરવામાં આવતું હતું, અહીંયા ધળવામાં આવતું હતું, અને આ જે રાઉન્ડ છે તેમાં પાડા ઘંટી નામ છે, તો પાડા દ્વારા એને ફેરવવામાં આવતી હતી અને લોટ ડળવામાં આવતા હતા આજુબાજુના લોકો, બાર ગામના લોકોના. તો જે તમે જોઈ શકો છો. તો આવી જગ્યા પુરાતન તત્વને મારે એટલી નિમ્ર વિનંતી છે કે આવી ઘરેઘર આવી વસ્તુ જે પૌરાણિક વસ્તુ છે તેમાં રિનોવેશન થવું જોઈએ. તો આવનારી આપણી પેઢીઓને પણ ખબર પડે કે આવા કોઈક સંતો આપણી ધરતી ઉપર થઈ ગયેલા હતા મિત્રો. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો. તો ચાલો તમને ગોરખમઢીના જે ગુરુ ગોરખની જગ્યાના પૂરા દર્શન એક આપણે વ્યૂ બતાવીએ, બની રહેજો. તો મારી પાછળ જે તમે જોઈ શકો છો તે બાપુએ આપણે શરૂઆતમાં જ કીધું કે અહીંના દ્રૌપદી યુગમાં જે શાસક અહીંના હોય એમની આ હવેલી ટાઈપ છે મિત્રો. જોઈ શકો છો આવી હવેલી અત્યારના સમયમાં જોવા નથી મળતી. એકવાર કથાએ જોઈ લેજો તેનું બાંધકામ. હજી પણ ત્યારનું બાંધકામ એટલું સારું હતું કે હજી પણ આજના યુગમાં અત્યારે 2024 ચાલે છે તો અત્યારે પણ એ ટકી રહી છે. તો આવી બધી અત્યારે દિવાળીના વેકેશનો હોય તો બહાર ફરવામાં જવા કરતાં આવી બધી આપણી પૌરાણિક જગ્યાઓ વિશે થોડુંક જાણીએ, તો આવનારી આપણી પેઢીઓને પણ આ બધી વિશે જાણ થાય તો ખૂબ જ સારું કહેવાય. તો ચલો એક વિઝિટ. તો અલગ અલગ 12 મહંતોની જગ્યા છે મિત્રો, બધાના નામ નીચે લખેલા છે. આપ જોઈ શકો છો મિત્રો અહીંના બિંબ ને જે આપણે જગ્યા મિત્રો અહીંયા મંદિર અને 12 મહંતોના એ પાછો મિત્રો રસ્તો અહીં આવી જાય છે જ્યાં ગુરુ ગોરખનાથની જગ્યાની વિશે આપણે વાત કરી હતી. ગોરખનાથની દિલસી ગોરખમઢી આપ જોઈ શકો છો. વધારે ગુફા પણ છે, સમાધિ પણ છે, અહીંયા કારુજી બાપુજીની પણ ગુફા છે, બીજાની પણ. તો તમે અમને આગળ ચાલો ને બતાવો. ચાલો તમને બતાવીએ. અંકિતભાઈને થોડો થોડો ડર લાગે છે કેમ કે ગુફાઓ બધી જૂની છે એકદમ.
અને અંકિતભાઈ આપણે અંદર જઈને બતાવશે ખરેખરમાં. અહીંયા તમે જોઈ શકો છો ભૂતનાથજીની પણ ગુફા છે ને કારુનાથજીની પણ ગુફા છે, પણ અહીંયા વધારે જૂનું થઈને બધી પક્ષી પ્રાણી બધી અહીંયા જ રહે છે. આપણે જે ગુફામાં પણ બીક લાગી ગઈ હતી, પણ આપણે સાહસ કર્યો અંદર જવાનું, કેમ કે આવી બધી જૂની ગુફામાં આપણે ગયા નથી. બરોબર. મિત્રો, કે ઘણા દૂરથી લોકો અહીંયા યાત્રાળુ પણ આવે છે, તો ક્યાં ગામથી આવ્યા છો તમે? તેલંગાણા સે આયે હે. આપ જોઈ શકો છો મિત્રો કે તેલંગાણા દૂરથી, એટલાથી દૂરથી અહીં ગુરુ ગોરખનાથની ગુફા જોવા માટે મિત્રો આવ્યા છે. ખૂબ જ જોવાલાયક જગ્યા છે, અવશ્ય એકવાર જોજો. અને પૌરાણિક વસ્તુ છે ખૂબ જોવાલાયક. બાપુ ક્યાં ગામના છે તમે? સોમનાથ પ્રભાસ પાટણ. સોમનાથ પ્રભાસ પાટણના છે. દરેક વખતે કોઈ બહારથી યાત્રાળુ આવે છે તો અમારા કાઠિયાવાડમાં બાપુ જેવા માણસો હોય છે જે યાત્રાળુઓને યોગ્ય રસ્તો બતાવી ગુરુ ગોરખનાથનું દર્શન કરાવવા લઈ આવ્યા. ખૂબ સરસ. લોકોને તો ખબર ન હોય, પણ તે છતાં અમે કહીએ કે આપણે ગોરખનાથ બાપાનો અહીં ધોરણ હતા, ગોરખનાથજી અહીંયા આવીને તપસ્યા કરી હતી, એવું એ લોકોને કહે એટલે ખબર પડે. આવી કંઈક હતી ગુરુ ગોરખનાથની જગ્યા, અને તે આવેલી છે ગોરખમઠી ગામમાં. મિત્રો, તો અવશ્ય એકવાર મુલાકાત લેજો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગાંડીગીર યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળશું કોઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય. અને અવશ્ય એકવાર આ જગ્યાની મુલાકાત લેજો. તમને ખાસ નમ્ર વિનંતી છે, ખૂબ જ મજા આવશે. અને ખાસ એક પાડા ઘંટી અને ગુરુ ગોરખનાથની ગુફા જે નીચે આવેલી છે તે ખૂબ જોવાલાયક છે, તો અવશ્ય જોજો. આપણો વિડીયો મિત્રો અહીં બની ગયો છે, અને બીજા યાત્રાળુ પર તમે જોઈ શકો છો કે અમે વિડીયો અમારો પૂરો થયો અને એ લોકોનો દર્શન છે તેલંગાણાથી. મિત્રો, એ લોકો અહીં દર્શન કરવા ગુરુ ગોરખનાથની જગ્યા ઉપર આવ્યા છે. એ લોકો સોમનાથ આવ્યા હશે, ત્યાં દર્શન કરી અને કોઈ કે એને કીધું હશે તો અહીં આવ્યા છે. કેવી લાગ્યું જગ્યા? સરસ મજાની મિત્રો, પ્રાચીન જગ્યા છે, તમે જોવા આવજો મિત્રો. એકદમ સરસ મજાની છે, જૂનવાણી ટાઈપમાં મિત્રો, એક નંબર છે. થોડુંક અંધારા જેવું છે, એકદમ તમને પૌરાણિક જેવું લાગશે મિત્રો. ખૂબ જોવાલાયક જગ્યા છે. અક્ષયભાઈની ચેનલમાં પણ એ વ્લોગ આવશે, આપણી ચેનલમાં પણ એ વ્લોગ આવશે. બેયને સપોર્ટ કરજો, અને સાથે અંકિતભાઈ છે એ તો અમારા ખાસ મેમ્બર છે, કેમેરામેન. તો ચલો, બાય બાય, આવતા વિડીયોમાં મળીએ.